નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સંસદ ખોરવતા વિપક્ષને પ્રધાનમંત્રીએ કહ્યું, રાજનીતિથી અનેક ગણી સર્વોપરી છે રાષ્ટ્રનીતિ અને પક્ષથી મોટો છે દેશ. વિમુદ્રીકરણના અમલમાં મુસીબત બદલ પોતાની ટીકા કરતા વિપક્ષની ધરખમ ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રી. વિમુદ્રીકરણ વડે કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો ખાતમો બોલાવવા માટે આમ આદમીનો સહકાર માંગતા પ્રધાનમંત્રી. 50 દિવસ બાદ પરિસ્થિતિ થાળે પડવાની ધરપત બંધાવતા તેમણે કહ્યું, થોડો સમય વિત્તીય સાચા કાયદાનો અનુભવ શરૂ કરશે ભારત. મરુભૂમિ બનાસકાંઠામાં સમૃદ્ધિનો પ્રાણ પૂરનાર બનાસ ડેરીને શ્વેત ક્રાંતિ બાદ મીઠી મધક્રાંતિના મંગળાચરણ માટે શાબાશી આપતા પ્રધાનમંત્રી. કાંકરેજી ગાયના વિશિષ્ટ દૂધ અને બનાસ મધ્ય બજારમાં ઉતારવા સાથે ખુલ્લો મૂક્યો ચીઝ પ્લાન્ટ. દૂધ મંડળી વડે ગામડું સદ્ધર બનાવનાર સહકારી ડેરી ઉદ્યોગને મધમાખી ઉછેરમાં સફળતા બાદ ખેત પેદાશમાં પડવા આપી સલાહ. એરંડા અને ઈસબગુલની વૈશ્વિક બજારમાં મૂલ્યવર્ધિત પ્રોડક્ટ ઉતારવા આપી સલાહ. ગુજરાત ભાજપના મોવડી મંડળ દ્વારા પ્રદેશ કચેરીમાં પ્રધાનમંત્રીનું કરાયું ભાવભીનું સ્વાગત. મોદી સરકારની આર્થિક અને સાહસિક વ્યૂહરચના જેવા વિમુદ્રીકરણના ફાયદાની વાત જનતાને પહોંચાડવાનું કરાયું મંથન. સમાચાર વિગતવાર. ગાંધીનગર નજીક કોબામાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા માટે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના તમામ પદાધિકારી હાજર હતા. ડીસામાં વિમુદ્રીકરણ મામલે વિપક્ષના વલણની બરાબર ઝાટકણી કાઢ્યા બાદ પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર પહોંચ્યા હતા અને હેલીપેડથી કમલમ જતા અગાઉ રસ્તામાં રાયસણ ખાતે પોતાના નાના ભાઈને ઘરે ટૂંકું રોકાણ કરી માતા હીરાબેનના ખબરંતર પૂછ્યા હતા. ભાજપના તમામ સાંસદ તથા ધારાસભ્ય સાથે પ્રધાનમંત્રીની આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાજર હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા પક્ષની મહત્વની બેઠકમાં પ્રધાનમંત્રી સાથે મંચસ્થ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદનું શિયાળુ સત્ર ખોરવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું છે કે રાજનીતિથી અનેક ગણી સર્વોપરી છે રાષ્ટ્રનીતિ અને પક્ષથી મોટો છે દેશ. માટે વિમુદ્રીકરણ બદલે ભલે મારી આલોચના કરો, પરંતુ પરિવર્તન માટેના ઐતિહાસિક અવસરને નિભાવો. બનાસકાંઠાના ડીસામાં બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈની જન્મજયંતિ નિમિત્તે ચીઝ પ્લાન્ટના લોકાર્પણ બાદ મધના વેચાણનો પ્રધાનમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. મરુભૂમિમાં સમૃદ્ધિની લહેર પેદા કરનાર પશુપાલનની સફળતાનો યશ માતા બહેન દીકરીને આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રોકડનો મોહ છોડી ડિજિટલ ચલણનો ઉપયોગ શીખી બનાસકાંઠાએ દુનિયા સાથે કદમ મિલાવવાના છે. વિમુદ્રીકરણના અમલમાં ઉભી થયેલી પરેશાની બદલ પોતાની ટીકા કરવા બહાર પડેલા વિપક્ષને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જનતાને લેવડ દેવડની ડિજિટલ પદ્ધતિની સમજણ આપવા મહેનત કરે વિપક્ષ. વિપક્ષના વિક્ષેપને લીધે લોકસભાને બદલે તેઓ જનસભામાં બોલવા મજબૂર થયા હોવાનું પ્રધાનમંત્રીએ કહ્યું હતું. મેં સભી દલો સે કહેના ચાહતા હું કે જૈસે ચુનાવ મે હમ એક દૂસરે કા ઘોર વિરોધ કરતે હૈ લેકિન મતદાન બઢાને કે લિયે મહેનત કરતે હૈ મતદાતા સૂચિ કે લિયે મહેનત કરતે હૈ ઇલેક્ટ્રોનિક મશીન કી ટ્રેનિંગ કે લિયે મહેનત કરતે હૈ આજ સમય કી માંગ હૈ કે આપ ખુલ કરકે મેરા વિરોધ કરીએ મેરી આલોચના કરીએ લેકિન લોકો કો બેંકિંગ સિખાને કે લિયે કામ કીજીએ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ સે પૈસે કેસે લિયે જાતે દિયે જાતે યે સિખાઈએ હમ સબ મિલ કરકે દેશ કો ભાગ કે બદલને કા એક એસા ઉત્તમ અવસર આયા હૈ હમ સબ ઉસકો કામ કરે और आप भी फायदा उठाइए. मुझे खुशी होगी मेरे विरोधी दल के लोग जन जन को इस काम में लगा करके अगर राजनीतिक फायदा उठाते हैं तो देश का भला हुआ इसका मुझे आनंद होगा भाइयों. अरे राजनीति से ऊपर राष्ट्रनीति होती है, दल से बड़ा देश होता है भाइयों बहनों. गरीबों पे बातें करना अलग होती है, गरीबों के लिए नीतियां बना करके कठोरता से लागू करने के लिए समर्पण का भाव लगता है और समर्पित भाव से आज ये सरकार आपकी सेवा में लगी.
काळा नाणा अने भ્રષ્ટાચારનો ખાતમો બોલાવવા માટે વિમુદ્રીકરણ જેવો કઠોર અને સાહસિક નિર્ણય લેવો અનિવાર્ય હોવાનો ખુલાસો લોકો સમક્ષ પ્રધાનમંત્રીએ કહ્યું કે આખરે સૌથી વધુ ફાયદો ગરીબોને જ થવાનો છે. 8મી નવેમ્બર બાદ કાળું નાણું સંતાડવા માટે સાચા ખોટા રસ્તા અપનાવનાર કોઈને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ગરીબોના હક અને હિત વિરુદ્ધ જેમણે જેમણે ખોટું કર્યું છે તેમણે આજે નહીં તો કાલે માઠા પરિણામ ભોગવવા જ પડશે. ચલણની તંગી અને નવી વ્યવસ્થા 50 દિવસમાં થાળે પડતા તકલીફ હળવી થઈ જવાની ધરપત આપતા તેમણે કહ્યું હતું કે વિમુદ્રીકરણનો ફાયદો ધીમે ધીમે સૌ કોઈ અનુભવ કરતા થશે. बहुत मुश्किल बड़ा निर्णय है, कठिन निर्णय है. और मैंने कहा था बहुत तकलीफ पड़ेगी, मैंने कहा था मुसीबत आएगी, और 50 दिन ये तकलीफ होगी ही होगी, और तकलीफ रोजमर्रा थोड़ी बढ़ती भी जाएगी. लेकिन 50 दिन के बाद मैंने हिसाब किताब लगाया है, वो एकदम से धीरे 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 करके पहले जैसी स्थिति की तरफ आगे बढ़ेगा. 50 दिन तक ये कठिनाइयां रहने वाली है. 50 दिन के बाद आप ही देखेंगे कि धीरे 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 आपकी आंखों के सामने परिस्थितियां सुधरती नजर आ जाएगी. भाइयों बहनों, देश भ्रष्टाचार से मुक्त करने का एक महत्वपूर्ण कदम है. और कुछ लोग आपने देखा होगा इन दिनों सरकार बराबर पीछे लग गई है, बैंक वाले जेल में जा रहे हैं, बड़े बड़े गड्ढे लेकर के भागे हुए लोग जेल जा रहे हैं. चारों तरफ उनको लगा था कि ठीक है, मोदी जी 1500 की बंद कर देता है, हम पिछले दरवाजे से कुछ कर लेंगे. लेकिन उनको मालूम नहीं था मोदी ने पिछले दरवाजे पर भी कैमरे लगाए हुए हैं. ये सब के सब पकड़े जाने वाले, कोई बचने वाला नहीं है. 2 महीना 3 महीना 6 महीना जिन्होंने भी 8 तारीख के बाद नए पाप किए हैं वो तो किसी हालत में बचने वाले नहीं है. भाइयों बहनों, उनको सजा भुगतनी पड़ेगी. 125 करोड़ देशवासियों के सपनों को चूर चूर करने का पाप जिन्होंने किया है वो बचने वाले नहीं है, ये मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूं. भाइयों बहनों, आपने मुसीबत झेली, तकलीफ झेली है, अभी भी झेलनी है. आपका आशीर्वाद देश के लिए. और जो लोग कहते हैं ईमानदार लोग लाइन में खड़े हैं, ईमानदार अपने लिए नहीं खड़ा रहता है, वो देश के लिए खड़ा रहता है. भाइयों बहनों, जैसे 8 तारीख के पहले बड़ों बड़ों की पूछ होती थी, 1000 और 500 की ही गिनती गिनी जाती थी, 20-50-100 को कोई पूछता नहीं था, छोटे की तरफ कोई देखता नहीं था, 8 तारीख के बाद बड़ों की ओर कोई देखने को तैयार नहीं है, सब छोटे के लिए तैयार हो गए हैं. भाइयों, ये फर्क आया है. और जैसे बड़ी नोट नहीं, छोटी नोट की ताकत बड़ी है, बड़े लोग नहीं, छोटे लोगों की ताकत बढ़ाने के लिए ये बहुत बड़ा फैसला मैंने किया. देश का गरीब, देश का सामान्य मानवी, जैसे 100 रुपये की ताकत बढ़ गई, वैसे गरीब की ताकत बढ़ाने के लिए ये मैंने काम किया है. आप कल्पना कर सकते हैं भाइयों, आपने देखा होगा कुछ भी खरीद करने जाओ, कच्चा बिल की पक्का बिल, बिल मांगोगे तो छोटा व्यापारी भी कहता है नहीं नहीं बिल में लेना है तो दूसरी दुकान पर जाओ, कैश देना है तो ले आओ. ऐसा ही चला. मकान चाहिए, मकान वाला कहता है चेक में इतना, रोकड़े में इतना. अब वो गरीब आदमी रोकड़ा लाएगा कहां से? भाइयों बहनों,
इस प्रकार से नोटे छापते गए छापते गए छापते गए और देश उसका अर्थतंत्र ये नोटों के ढेर के नीचे ही दबने लग गया। અને હવે જોઈએ ગાંધીનગર ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી અમારા સંવાદદાતા સાથે આજની પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં ભાજપના હોદ્દેદારો સાથે શું વાત થઈ તે અંગે વાત કરીએ સીધી અમારા સંવાદદાતા શ્રી મેહુલ ઝાલા સાથે। જી મેહુલ, શું માહિતી છે આપની પાસે? જી બિલકુલ, જે રીતે અપેક્ષા હતી પ્રધાનમંત્રી બહુ ચુનંદા કાર્યકરો જે રાજ્યભરમાંથી આમંત્રિત કરવામાં આવ્યા હતા, દરેક જિલ્લામાંથી 5 કે 7 ના પ્રતિનિધિત્વ કરતા હતા દરેક જિલ્લાનું, એ લોકો સાથે બહુ હળવી પળોમાં પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી। એક વાત એ વાત અલગ છે કે પ્રધાનમંત્રીએ આ સમગ્ર ઘટના કોઈ પણ કેમેરામાં ના કંડારાઈ જાય એ અંગેની ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી લીધી હતી, જેથી મીડિયાને એટલો સમય બહાર રાખવામાં આવ્યું હતું। પણ જે રીતે માર્ગદર્શન અપાતું હતું, પ્રધાનમંત્રી જે પોતાની વાત કરી રહ્યા હતા, કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યા હતા, એ સ્પષ્ટ થઈ હતું કે કેન્દ્ર સરકારની યોજનાઓને ગામ ગામ અને ઘર ઘર સુધી પહોંચાડવા માટે પ્રધાનમંત્રીએ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે। સાથોસાથ કેશલેસ મુદ્દે પણ પ્રધાનમંત્રીએ સાંસદો અને ધારાસભ્યોને એવું કહ્યું છે કે તમે દરેક ગ્રામીણ વિસ્તારમાં જાઓ, સમય ફાળવો અને લોકોને કેશલેસ સિસ્ટમ અપનાવે એ રીતે તમે એમને તૈયાર કરો, એમને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપો, જરૂર પડે ત્યાં એમને શીખવાડો। આ કરવાથી સમગ્ર સ્થિતિ જે છે એ કેશલેસ તરફ વળશે। પ્રધાનમંત્રીએ સાથોસાથ એ પણ કહ્યું કે જે વિમુદ્રીકરણ થયું એ પછી આજે 100 રૂપિયાની નોટની પણ કિંમત બહુ મોટી સમજાય છે લોકોને, કારણ કે કાળું નાણું અને ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે આટલું મોટું પગલું ઉઠાવવું પડ્યું છે। અને સર્વાનુમતે જોઈએ તો આ સિસ્ટમ આજે ભલે તમને થોડી અકારી લાગે કે થોડી મુશ્કેલી કે અગવડ પડે, પણ ભવિષ્યમાં આ જે વિમુદ્રીકરણની યોજના છે એ બહુ જ ફાયદો અપાવનારી સાબિત થશે। સાથોસાથ જે ઉજ્જવલા યોજના છે એ અંગેનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કરતા કહ્યું કે એક ગેસનો ચૂલો જ્યારે કોઈ પાસે હતો ત્યારે બહુ પોષ વ્યક્તિ કહેવાતી અને બહુ ખાસ લોકોને ઘેરે ગેસનો ચૂલો હતો, આજે ગામડે ગામડે અને ઘેર ઘેર ગેસનો ચૂલો પહોંચ્યો છે। જ્યારે તાપણાથી કોઈ મહિલા પોતાનો ચૂલો પેટાવે છે અને પોતાનું રસોડું ચલાવે છે ત્યારે લગભગ 400 સિગરેટ જેટલો ધુમાડો એ મહિલા વહન કરી જાય છે ચૂલો ફૂંકતા। એટલે આ બધાના બધી પાયાની યોજનાઓને ઘેર ઘેર અને લોકો સુધી પહોંચાડવા માટે પ્રધાનમંત્રીએ આહ્વાન કર્યું હતું। ખાસ કરીને એનું ફોકસ હતું આ જ રીતે કે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એને લોકો સુધી પહોંચાડવી અને સાંસદો અને ધારાસભ્યોએ એના માટે સમય ફાળવવો જોઈએ। પ્રધાનમંત્રી એ પણ કહ્યું કે આપમાંથી કોઈ પણ દિલ્હી આવી શકે છે, મને મળી શકે છે, હું નરેન્દ્રભાઈએ જ છું આપના માટે, અને કોઈને પણ એવું ના કહેશો કે અમે પ્રધાનમંત્રીને મળીને આવ્યા છે। એક સાહજિકતા જે અને જે આત્મીયતા છે એ પ્રધાનમંત્રીએ કેળવવાની કોશિશ કરી હતી, અલબત્ત સાહજિક તો રહ્યા જ હતા, પણ કાર્યકર્તાઓને એવી કોઈ લાગણી ના થાય કે પોતે પ્રધાનમંત્રીને મળીને આવે છે એ પ્રકારનું વર્તન ન કરવા। પણ આપણે પાયાના કાર્યકરો છીએ, આપણે એક છીએ અને આપણી આત્મીયતા પણ જે અકબંધ છે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ આટલી જ સાહજિકતાથી કાર્યકર્તાઓ સાથે મળતા અને વાત કરતા હતા, એ જ સાહજિકતા પ્રધાનમંત્રીએ આજે કાર્યકર્તાઓ સાથે મેહુલ પર્ટિક્યુલરલી કોઈ અભિયાન શરૂ કરવાની વાત કરી પ્રધાનમંત્રી આ બેઠક દરમિયાન સાંસદો અને ધારાસભ્યોને, જો કે ચૂંટણી લક્ષી કોઈ વાત નહોતી, પણ આટલી જ કેન્દ્ર સરકારની યોજનાઓને ઘર ઘર અને ગામ ગામ સુધી પહોંચાડવામાં 2017નો જે પડદા પાછળનો જે નિર્દેશ છે એ પ્રધાનમંત્રીએ વ્યક્તિગત રીતે આપી દીધો છે કે ગ્રામીણ વિસ્તારો સુધી આપની યોજનાઓ પહોંચશે, લોકો કન્વિન્સ થશે, કેશલેસની માહિતીઓ અને એની પદ્ધતિ અને એની ઉપયોગિતા સમજાવશો, તો પ્રધાનમંત્રીએ ને કદાચ મભમ એવું કહ્યું છે કે તો 2017ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની ગાદી કોઈ નહીં ખૂંચવી શકે। જી જય મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।
काळा नाणाना दूषणने डामवा रूपिया 500 ने 1000 नी नोट बंद करवाना एटले के विमुद्रीकरणना निर्णयनी टीका करवा खास प्रधानमंत्रीए विपक्षनी आकरा शब्दोमां झाटकणी काढी हती। तेमणे कह्युं हतुं के विमुद्रीकरणनो निर्णय देशनी गरीब प्रजाना हित माटेनो छे, छतां विपक्ष विरोध करे छे। संसदमां साची वात रजू करता विपक्ष अटकावतो होवानुं कही प्रधानमंत्रीए जणाव्युं हतुं के विपक्ष संसदमां बोलवा नथी देतो एटले तेओ जनसभामां पोतानी वात करी रह्या छे। आगामी दिवसोमां लोकसभामां प्रजानो अवाज पहोंचाडवानी खातरी पण आपी हती। हमारे देश के राष्ट्रपति सार्वजनिक जीवन में उतना लंबा अनुभव है, शासन चलाने वाले श्रेष्ठतम लोगों में से हमारे राष्ट्रपति जी रहे हैं। वो अलग राजनीतिक विचारधारा में पले बड़े हैं, लेकिन देश की संसद में जो कुछ भी हो रहा था उससे इतने पीड़ित हो गए, इतने दुखी हो गए कि दो दिन पहले उनको सांसदों को सार्वजनिक रूप से टोकना पड़ा, विरोध पक्ष को नाम देकर के टोकना पड़ा। और मैं हैरान हूं, सरकार कहती है कि हम चर्चा चाहते हैं, सरकार कहती है प्रधानमंत्री बोलने के लिए तैयार है, सरकार कहती है प्रधानमंत्री आकर के कहने को तैयार है, लेकिन उनको मालूम है उनका झूठ टिक नहीं पाता है और इसलिए वो चर्चा से भागते रहे हैं। और इसलिए लोकसभा में मुझे नहीं बोलने दिया जाता, मैंने जनसभा में बोलने का रास्ता चुन लिया है। बनासमधना लॉन्चिंग ने बिरदावी जणाव्युं के श्वेत क्रांति बाद गुजराते स्वीट क्रांति की भेट देश ने आपी छे। मेरा पूरा विश्वास है गुजरात में जो डेयरी का नेटवर्क है और करीब करीब सभी जिलों में डेयरी का नेटवर्क है, किसानों की समितियां बनी हुई है, दूध के साथ साथ खेतों में अगर मधुमक्खी पालन भी किसान पकड़ ले तो जैसे दूध भरने जाते हैं वैसे मधु भरने जाएंगे, मद भरने जाएंगे, शहद हनी ले जाएंगे और डेयरी की गाड़ियों में दूध भी जाएगा, शहद भी जाएगा। एक्स्ट्रा प्रॉफिट, एक्स्ट्रा बेनिफिट, अतिरिक्त कमाई का एक नया रास्ता। गुजरात के सभी डेयरी, सभी किसान इस रास्ते पर चल करके इस श्वेत क्रांति के साथ साथ स्वीट क्रांति को भी ला सकते हैं, ऐसा मेरा विश्वास है। दुनिया में દિવેલ અને એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં 80% થયું હોવાનું જણાવી એરંડાની ઈસબગુલના ઉત્પાદનોમાં વેલ્યુ એડિશન માટે સંશોધન સંસ્થા સ્થાપવાનું ઈજન એમણે આપ્યું હતું। और जो हम कैस्टर की खेती करते हैं, दिवेला एरंडा 80% खेती हमारे यहां होती है, उसका उत्पादन उस पर इतनी वैल्यू एडिशन होती है, इतनी प्रोसेस होती है, सारी दुनिया के महत्वपूर्ण टेक्नोलॉजी में, स्पेस शटल की टेक्नोलॉजी में ये कैस्टर के ऑयल से बनी हुई चीजें सबसे सफल रहती है। लेकिन हम जो हैं अभी भी हमारा दिवेला एरंडा जो कहें ऐसे का ऐसा बेच देते हैं। ये बनास, दूधसागर, साबर एक रिसर्च सेंटर बनाए और हम, हमारे किसान जो यहां पर कैस्टर पैदा करते हैं, एरंडा पैदा करते हैं, दिवेला पैदा करते हैं, उसमें वैल्यू एडिशन कैसे करें और हमारा ये कीमती संपत्ति पानी के मोल से बाहर चली जाती है उसे हम बचाएं। दूसरा है इसबगुल। इसबगुल की ताकत बहुत बड़ी ताकत है, उसमें बहुत वैल्यू एडिशन हो सकता है। जब कुरियन जिंदा थे तो श्रीमान कुरियन जी को मैंने कहा था कि आप इसबगुल पर, वैल्यू एडिशन पर काम कीजिए। उन्होंने प्रारंभ किया था, आइसक्रीम बनाया था इसबगुल का और आइसक्रीम का नाम दिया था इसबगुल।
आणंद में शुरुआत की थी उन्होंने, उस समय इतना बड़ा ग्लोबल मार्केट है इस अब्दुल का, उसके समय में भी अगर वैज्ञानिक तरीके से हम काम करें तो बहुत बड़ा बदलाव ला सकते हैं और हमें लाना चाहिए। बनास डेरीना चीज प्लांटना लोकार्पण प्रसंगे मुख्यमंत्री विजयभाई रूपाणीए राज्य में आगामी पांच वर्षीय योजना अंतर्गत सरकार द्वारा लेवानारा खेडूतलक्षी निर्णयों की माहिती आपी हती। तेमणे नर्मदाना पाणीने छीवाड़ा गाम सुधी पहोंचाड्या सहितनी सरकारनी योजनाओनी जाहेरात करी हती। दरमियान में केन्द्रीय मंत्री परसोत्तमभाई रूपालाए पण दूध और मगफळीना उत्पादन में मोखरानुं स्थान मेळवा बदल बनासकांठाना खेडूतोनी पीठ थाबड़ी हती। आवनारा दिवसों में बनासकांठा एक गुजरात नो सौथी मोटो समृद्ध जिल्लो ए बनासकांठा बनशे एमा कोई शंका नु स्थान नथी। कारण के ड्रीप इरिगेशन में बनासकांठा आजे नंबर वन छे, बटेटाना उत्पादन में नंबर वन छे, दाणाना उत्पादन में आजे श्रेष्ठ जिल्ला तरीके बनासकांठा काम करी रह्यू छे, अने मखवडीना उत्पादन में पण आजे बनासकांठाए नाम काढ्युं छे। आवनारा दिवसोमां आवनारा बजेटमां गुजरात सरकार वड़गाम पालनपुर धानेरा ने डीसामां नर्मदाना पाणी केम पहोंचाड़वा ए माटे पण सरकार आवनारा बजेटमां योग्य निर्णय करशे। मित्रों, गुजरातमां सरकार खेडूतो माटे सिंचाई पाणी खातर बियारण एना संवर्धन माटे वार एमना मूल्यों एमना पाकनी उपज एना पूरता भाव आ बधानी चिंता सरकार करी रही छे, त्यारे बनासकांठाना खेडूत वडाप्रधान नरेन्द्र भाईनी जे इच्छा छे के एमनी खेतीनी आवक पांच वर्षमां बमणी थाय ए दिशामां राज्य सरकार खेडूतोनी साथे छे। 31 लाख नी वस्ती अने 44 लाख लीटर दूध भेगू करे छे, वस्ती करता लीटर दीधा एमनू दूध उत्पादन वधारे छे, एने माटे तमे बधा अभिनंदनना अधिकारी छो। आजे 200 करोड़ रुपया करता वधारे रकमनी मगफळी गुजरातना खेडूतोनी गुजरात सरकारना प्रयासोने कारणे खरीदाई गई छे। मित्रों, माहिती प्रसारण मंत्रालय द्वारा आयोजित समीकॉम्स परिषद ने मंत्री वेंकैया नायडूए खुली मूकी थी। आ प्रसंगे तेमणे जणाव्युं हतुं के सरकार सौनो साथ सौनो विकासना एजेंडा पर कार्यरत छे। आ तके वेंकैया नायडूए माध्यमों बाबते नुक्तेचीनी करता जणाव्युं हतुं के आजे तथ्य विना आवती हेडलाइन बीजी ज पड़े डेडलाइन बनी जाय छे। साथे ज तेमणे जणाव्युं हतुं के जे केबल ऑपरेटर डीडी न्यूज चेनल नथी बतावता तेमना विरुद्ध कामगीरी थवी जोईए। उल्लेखनीय छे कि नवी दिल्ली खाते चाली रहे 28मा सिमकॉन सम्मेलन में मीडिया तथा मनोरंजन साथ जोड़ायेला महत्वना पासा पर चर्चा करवामां आवी रही छे। नर्मदा जिल्ला जेवा आदिवासी पंथकना नागरिकों पण थोड़ी घणी तकलीफ पड़े छता विमुद्रीकरण ने सफल बनावा पोतानुं योगदान आपवा तैयार छे। सरकार जे कैशलेस सिस्टम पर जवा मागे छे एने प्रोत्साहन मळशे एने बळ मळशे अने लोको धीरे धीरे आ बाथी टेवाता जशे। अत्यारे अघरू लागशे कदाच शरूआतमां, पण जेम जेम लोको टेवाता जशे तेमां सरकारनुं खरेखर सराहनीय पगलुं छे। बहु सरस रीते माननीय नरेन्द्र मोदी साहेबश्रीए जे योजना मूकी छे ये आजे भले कदाच आपणने असफळ लागती होय परंतु समय आवता एमां खूब सफळता मळशे। आजे विश्वभरना अनेक देशोमां मारो पण प्रवास कर्यो छे त्यारे मैं दुनियाभरनी अंदर जोयुं छे कि क्यांय पण चलनी नोटोनो बहु ओछो उपयोग थाय छे, मात्र डेबिट कार्ड होय क्रेडिट कार्ड होय के पोताना जे बी कार्ड होय एनाथी ज चुकवणी थती होय छे। कैशलेस अंगे जे भारत सरकारे निर्णय लीधेलो छे ए घणो आरकारदायक छे, एमां घणा लोकोने फायदो थशे। LIC માં પણ 10% રાહત આપે છે તેથી લોકોને ફાયદો થશે। રોકડા રૂપિયા નહીં લઈ જવાથી લૂંટફાટ થવાની અથવા તો ચોરાઈ જવાની અથવા તો બીજા કંઈ એ થવાની પણ લોકોને ફાયદો રહેશે। આનાથી દરેક વર્ગના લોકોને ઘણો સારો ફાયદો થાય છે। કેશના જે નિયમો બનાવીને જે સરકારશ્રીએ યોજના દાખલ કરી એ ઘણા માટે બહુ સારી છે અને બધાને ઘણી અનુકૂળ રહેશે।
એવો અમારો અભિપ્રાય છે. કેશલેસ થવાથી એક મોટો ફાયદો એ થવાનો કે વેપારીઓએ ફરજિયાત બિલ આપવું પડશે, એટલે લોકોને જે બિલ વગરનો માલ મળતો હતો અને કાપલી પર લખેલા હતા તેના કરતાં કેશલેસ આવવાથી એમને બિલ ફાડવું પડશે, એટલે સરકારના ટેક્સેશનમાં બી ફાયદો થશે અને એઝ વેલ એઝ આપણે જે લેવા જતો હશે માણસ તેને બી ફાયદો રહેશે. મોદી સાહેબે જે કેશલેસ માટેની વાત કરી છે, ઇન્ડિયાને 21મી સદીમાં લઈ જવા માટે ખૂબ જ સરસ પગલું છે. જે અત્યારે નાનામાં નાનો માણસ જે આદિવાસી છે અથવા તો જેને આવડતું નથી પણ તે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, આજે પહેલાં એન્ડ્રોઈડ ફોન પણ કરે છે અને સાદા ફોન પણ કરે છે. અત્યારે જે ટીવીમાં જાહેરાત આવે છે કે ભાઈ એવી સરસ જાહેરાતો મૂકી છે કે નાનોમાં નાનો માણસ પણ કેશલેસ ઉપયોગમાંની ઉપયોગ કરી શકશે. કેશલેસ એ ખૂબ જ સારું છે, એમાં ભારતની અર્થતંત્રમાં ઓલમોસ્ટ 370,622 કરોડ રૂપિયા સાલાના જે અમારું વ્યય થતું હતું એ વ્યય રોકાઈ જશે. આતંકવાદને, ભ્રષ્ટાચારને અને કરચોરીને નાથવા માટે માન્ય વડાપ્રધાનશ્રીએ જે આ પગલું ભર્યું છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે, જેના લીધે કદાચ આવનારા દિવસોમાં કે 1-2 વર્ષની અંદર જ આ કેશલેસ પદ્ધતિને લીધે જે ભ્રષ્ટાચાર છે એ સંપૂર્ણપણે નાબૂદ પણ થઈ જશે અને ટોટલી એકદમ સ્વચ્છ અને સારું ભારત બનશે. આ પદ્ધતિ જે છે કેશલેસ પદ્ધતિ છે એ બ્લેક નાણું ડામવા માટેની ખૂબ ઉત્તમ પગલું છે, એમાં ના નથી. અમારે મોદી સાહેબ બધું સારામાં સારું કામ કર્યું છે, એમ પડે વેપારીઓ માટે બહુ સારું છે, એમ પડે કોઈ ઉદાય ધંધો એ નીકળી ગયો છે બધો. એમ પડે સ્વયં મશીન જે આવ્યું છે આપણે અમારી દુકાનની અંદરથી એ વિશે ધંધો અમારો સારો થશે. ગીર સોમનાથ જિલ્લામાં પણ લોકો વિમુદ્રીકરણ સાથે કેશલેસ ઇકોનોમીને આવકાર આપી રહ્યા છે. કાળા નાણાં સામે લડવા અને ડિજિટલ ઇકોનોમી તરફ જવા માટે વિમુદ્રીકરણ એ કેન્દ્ર સરકારનું ખૂબ જ મોટું પગલું છે. આ નિર્ણયથી દેશવાસીઓને તકલીફ તો પડી રહી છે, પરંતુ જો દેશ કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધશે તો અર્થતંત્રમાં કાળા નાણાં પર ઘણો કાબુ આવી જશે, ત્યારે સરકારની સાથોસાથ દેશ સહિત રાજ્યનો નાગરિક પણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં રોકડ વ્યવહારને ઘટાડી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળી રહ્યો છે. જોઈએ ખાસ અહેવાલ. વિમુદ્રીકરણના નિર્ણયને 1 મહિનો પૂર્ણ થતા કેન્દ્ર સરકારે કેશલેસ વ્યવહાર કરનારને વધુ પ્રોત્સાહન આપવા માટે કેટલીક સેવાઓમાં રાહત આપી છે, જેમાં પેટ્રોલ અને ડીઝલની ખરીદી ડિજિટલ મોડ દ્વારા કરવાથી 0.75% રાહત અપાય છે. આ નિર્ણયને અમદાવાદના વાહન ચાલકો આવકારી રહ્યા છે અને શહેરના પેટ્રોલ પંપ ઉપર મોટા પાયે કેશલેસ નાણાકીય વ્યવહારો કરવામાં આવી રહ્યા છે. શહેરના એક પેટ્રોલ પંપ માલિકના જણાવ્યા પ્રમાણે વિમુદ્રીકરણના નિર્ણય બાદ તેમના પંપ પર 90% જેટલા વ્યવહારો કેશલેસ જ થયા છે. હાલમાં જ્યારથી આ નોટબંધી આવી છે ત્યારથી કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ઘણો વધારો થયો છે અને નોટબંધી જે 24 તારીખે ઉઠાવી લેવામાં આવી ત્યારબાદથી લઈને સતત મારો કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં વધારો થઈ રહ્યો છે અને હાલ અત્યારે મારો ટોટલ સેલના 90% કેશલેસ ટ્રાન્ઝેક્શન છે. ના, આ બહુ જ સારું પગલું છે, કારણ કે આજે લોકોને આપણે આ તરફ વાળવાના છે કે કેશ ઉપરથી કેશલેસ તરફ વાળવાના છે, એટલે અત્યારે આપણને જો કંઈ બેનિફિટ મળતો હોય તો લોકો બી થોડા એટ્રેક્ટ થશે કે આપણે આવું કરીએ. મેં છે ને હમણાં જ પેટ્રોલ પુરાવ્યું છે પેટીએમથી, એટલે હમણાં કેશલેસમાં ગવર્મેન્ટની જે સ્કીમ છે 0.75% એટલે કે 0.25%, એ સ્કીમ બહુ જ સારી કહેવાય. અને જે આપણે કહીએ કે પેટ્રોલ અને ડીઝલ કે જે આપણે જીવન જરૂરિયાતની વસ્તુ છે, પહેલાં જે આપણને જે 500 રૂપિયા જે 24 રૂપિયા જેવો ચાર્જ લાગતો તો એ હવે કોઈ બી ચાર્જ છે નહીં. સમગ્ર દેશને ડિજિટલ બેન્કિંગ દ્વારા કેશલેસ બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઈ ટ્રાન્ઝેક્શન પ્રણાલીને અપનાવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. રાજકોટના રિક્ષાવાળા ઇલિયાસભાઈએ પોતાની રિક્ષામાં પેટીએમની સુવિધા પૂરી પાડી કેશલેસ ટ્રાન્ઝેક્શનને બખૂબી અપનાવી લીધું છે. ઇલિયાસભાઈની આ રિક્ષામાં પેટીએમ, એલઈડી ટીવી અને ફ્રી વાઈફાઈની સુવિધા પણ ઉપલબ્ધ છે. આપણે રિક્ષાની અંદર પેટીએમની સુવિધા રાખેલી છે, જે અત્યારે
ગ્રાહકોને પૈસાબંધીના એલાન પછી બહુ તકલીફ પડે છે, એના માટે મેં પેટીએમની સુવિધા રાખેલી છે. બરાબર, મારી રિક્ષામાં જે ઓનલાઈન હું ચાલું છું ઓલા કેબ્સ અને જુગનુની અંદર, જેની અંદર જે પે બિલ કરવાનું થાય એ પેટીએમ દ્વારા તમે મને કરી શકો છો. છૂટા નથી એટલે ઘણા બેસતા નથી, બેસતા નથી એટલે લોકો ત્રાસી જાય છે, હાલી જવું પડે છે. સિટીઝન માણસોને માટે ખિસ્સામાં નોટું હોય છે, પણ એની આગળ પૈસા હોય છે, 2000ની નોટ હોય છે, 500ની નોટ હોય છે, એ શું કામની? એટલે માટે જો આ આવી સિસ્ટમ અપનાવે તો જનતાને પબ્લિકને ઘણી રાહત રહે. દીવ દમણ સંપૂર્ણ કેશલેસ થાય તે માટે વહીવટીતંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. દીવ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં 147 ટીમ પ્રદેશમાં કેશલેસ પદ્ધતિ માટે લોકજાગૃતિ ફેલાવી રહી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત લોકોને મોબાઈલ એપ્લિકેશન, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ઈ વોલેટ અને પેટીએમ અંગેની માહિતી અપાઈ હતી. भी नागरिक हैं और जितने भी इस मुहिम से जुड़े हुए लोग हैं उनका उन्होंने हार्दिक अभिनंदन किया है और हमें उनके इस संदेश से काफ़ी जो है प्रोत्साहन मिलेगा और हम चाहेंगे कि जो उन्होंने आह्वान किया है उस लक्ष्य की तरफ हम तेजी से बढ़ते रहें. મોરબીની એક આર્ટસ કોલેજમાં ડિજિટલ બેન્કિંગ અને કેશલેસ પેમેન્ટ અંગે સેમિનાર યોજાયો હતો. જિલ્લા કલેક્ટર, બેન્કના અધિકારીઓ, આચાર્ય અને પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ડિજિટલ બેન્કિંગ અંગે તાલીમ અને માર્ગદર્શન અપાયા હતા. એનએસએસ કે ઓર કોલેજ કે સબ લડકે ઓર VLE DLE ઓર દૂસરે સરકારી કમ્પ્યુટર જાણને વાલે કર્મીઓ કો इस कार्य में प्रवृत्त कर रहे हैं. हमने कैशलेस इंडिया ने ट्रेनिंग ली थी ने तेथी हमने એવું જાણવા મળ્યું છે કે કેશલેસ ઇન્ડિયા થી આપણે વગર પૈસાએ આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ લાઈન માં ઊભું રહેવાની જરૂર નથી, આપણા એકાઉન્ટ માં પૈસા છે તો આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ સાથે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ચેકથી પેમેન્ટ કરવા માટે પોતાના કર્મચારીઓના બેંક ખાતા ખોલવાનો પ્રારંભ કર્યો છે. મોરબી સિરામિક એસોસિએશનની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે સિરામિકના 650 જેટલા કારીગરોના ખાતા ખોલવાની શરૂઆત કરાઈ છે. વહીવટીતંત્ર અને બેંકો સાથે રહી અને બેંક ખાતા ખોલાવવાની તજવીજ કરી હતી. બે સ્થળે કેમ્પનું પણ આયોજન કર્યું હતું. જાઓ એકાઉન્ટ સે હો જાયેગા સબ પેમેન્ટ તો દિક્કત ઈ ખતમ હો જાયેગી ના. ચેક સિસ્ટમ છે, એ ટ્રાન્સફર હો જાયેગે ઓર ચેક સે ભી મિલ જાયેગે. વિમુદ્રીકરણ બાદ લોકો રોકડ રકમને છોડીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળી રહ્યા છે, જેથી અર્થતંત્રમાં પારદર્શિકતા આવશે અને બેનામી વ્યવહારો પર અંકુશ લાગશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.